અંકલેશ્વરના અંધાડા ગામમાં આવેલ કૈલાશ ટેકરી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાથી વંચિત સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયતમાં હોબાળો મચાવ્યો હતો. ગ્રામ પંચાયતમાં સરપંચ હાજર ન મળતા તેમના ઘરનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરી હતી અને જ્યાં સુધી પ્રાથમિક સુવિધાઓ નહીં આપવામાં આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઈ અને હવે સરપંચોએ ચાર્જ સંભાળી લીધો. જે તે સમયે જે તે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ હતી તે સમયે ચૂંટાવવા માટે સરપંચોએ વિવિધ વાયદા કર્યા હતા. રસ્તા બનાવી આપીશું, પાણી લાવી આપીશું, ગટર બનાવી આપીશું, બ્લોક નાખી આપીશું, બગીચા બનાવી આપીશું, તેવા અનેક વચનો આપ્યા હતા. પરંતુ હવે તેને પૂર્ણ કરવામાં સરપંચો અને તલાટીઓ પાછી બાની કરી રહ્યા છે. આજે અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે કૈલાશ ટેકરીના રહીશોએ છેલ્લા 4-5 દિવસથી પાણી અને લાઇટની વ્યવસ્થા ન હોવાને લઈને પંચાયત કચેરી ખાતે હલ્લાબોલનો કાર્યક્રમ કરી નાખ્યો હતો. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની કૈલાશ ટેકરીમાં રહેતા લોકો છેલ્લા 5 દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે. અહીં બ્લોક નાખવામાં નહીં આવતા રસ્તા અને ગટરની ગંભીર સમસ્યા છે. લાઇટ સમયસર રહેતી નથી, અજવાળું રહેતું નથી, જેના કારણે સ્ટ્રીટ લાઇટ નાખવી જરૂરી છે. ગટરના ઠેકાણા નથી. ત્યારે આજે આ મહિલાઓ અકળાઈને અંડાળા ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં તલાટીએ તેમને બહાર કાઢી મૂક્યા હતા અને કલાકો સુધી રાહ જોયા છતાં સરપંચ નહીં આવતા અંતે આ મહિલાઓએ ગ્રામ પંચાયતના સરપંચના ઘરે જઈને તેનો ઘેરાવ કર્યો હતો. અને જો આગામી દિવસોમાં તેમની સમસ્યાનો અંત નહીં આવે તો તેઓ દ્વારા જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અંડાળા ગામમાં 1 નંબર વોર્ડની અંદર નહીં રોડના ઠેકાણા, નહીં પાણીના ઠેકાણા, નહીં બ્લોકના ઠેકાણા, રસ્તો જોડે કાચો રસ્તો છે. બસ કે સરપંચ જનના ચૂંટાઈને આવ્યા છે, તમના કોઈ દિવસ અંદર મેં જોયા નથી અત્યાર સુધી. તલાટી પાસે આવે તલાટી બોર્ડ એવું કહે છે કોઈ વ્યક્તિ કોઈ કમ્પ્લેન લઈને આવે તો તલાટી કે અંદર કોઈ બેઠેલો હોય બીજા બધા તકો તેવું કહે છે કે તમારા સભ્યને લઈને આવો. સભ્ય હોય તો સભ્ય કહે તો જ કામ કરવા આવે. સભ્ય આવે છે તો એ લોકો અંદરથી ગાયબ છે. 6 મહિનાથી અંદર એ લોકોને જોવામાં આવ્યા નથી. અમારા ગામ અંડાળા ગામમાં પાણીની સમસ્યા છે. કૈલાશ ટેકરી પર કૈલાશ ટેકરીના ઘરના અમે નથી કરી હતા. લાઇટની સમસ્યા, રોડની સમસ્યા, બ્લોક નથી નાખેલ, ગટર લાઇનની સમસ્યા છે. પૈસા મંજૂર થયેલા છે પંચાયતમાં, પણ અમારા કૈલાશ ટેકરીનું કામ કેમ નથી કરતા એ લોકો? આજે જોવા નથી આવતા. પાણી 5 દિવસથી આવતું નથી અમારા ફળિયામાં. અમે સરપંચને ફરિયાદ કરવા આવ્યા તો સરપંચ નથી આવ્યા પંચાયતમાં બેઠેલા, તો અમે કરવાના શું? પાણી વગર શું કરવાનું અમારે? કઈ જોવા નથી આવતું, કઈ ફળિયામાં થાય છે એવું? તો અમારા જો બધી સુવિધા અમારે જોવે છે અને સરપંચને બોલાવવાનું કે તલાટી જોવા નથી આવતો બાર. અમારી ફરિયાદ કોઈ સાંભળવા રાજી નહીં, તો અમારે કરવાનું શું? હવે અમારા કયા મુદ્દા પર આવેલા છે તમે? અમે પાણી, રોડ, ગટર લાઈન, અમે બધાને બધા જ મુદ્દા પર છે. અમારે અમારા ફરિયામાં અમે કોઈના ઘર બી નામે નથી કર્યા. આજે કેટલા વર્ષો થઈ ગયા અમે રહ્યા છે અહીંયા, તો અમારા ઘર નામે નહીં થાય. 9 લાખ રૂપિયા પાસ થયેલા છે પૈસા, એટલે પૈસાનું કામ કરવા કામ કેમ નથી કરતા એ લોકો? 5 દિવસથી પાણી આવતું નહીં અમારા ફરિયામાં, કોઈ જોવા પણ આવતું નથી. નહી ગટર લાઈન, નહી લાઈટ, નહી બ્લોક, નહી રોડ, કશું નહી. આટલા વખત સરપંચ ચૂંટાઈ ના આવ્યો કે 2 દિવસ માં આવી જાય, ચૂંટાઈ ના સરપંચ બી હાજર નહીં, તલાટી બી હાજર નહીં, કોઈ કરતા કોઈ હાજર નહીં. પંચાયત આવ્યા તો તલાટી એવું બોલે છે કે અવાજ નહીં કરો ને બહાર બેહો. આ સાહેબ અમે બહાર આવીને બેઠા 1 કલાકથી, હજુ કોઈ આવ્યું નહીં. ટાપ ના ટરકા માં ઉભેલા છે. અમારે પીવાનું પાણી ની સગવડ નહીં, કપડા હાંઠી ધોવાના નહીં, ઓવા રાખે કશું સગવડ નહીં. નહી હેરપંપ બનાવેલા, નહી લાઈટો ના ઠેકાણા, નહી ઘર નામ પર કરતા, બિન હરી માં બોલે ચૂતરી લેવા નહીં, સર મત લેવા નહીં. ઢર આવી જાય તો અમારા નામ આવી જાય સાહેબ. સરપંચ અહીંયા કલાક થી ઉભેલા છે, કોઈ હાજર નહીં. તલાટી છે તેવું બોલે છે કે તમે અવાજ નહીં કરો. 6 મહિના થી સરપંચ અહીંયા હાજર રહેતા નહીં. અમે આવીને 2 કલાક થી ઉભેલા છે, પણ કોઈ અહીંયા હાજર નથી સાહેબ.